આપણે ગયા વિડિયોની અંદર પાર્ટ પૂર્ણ કર્યો જેમાં આપણે આહારના ઘટકોમાં જુદા જુદા પ્રકારના ઘટકો આપણે આહારમાં લેવા જોઈએ જેથી કરીને શરીરની જુદી જુદી જરૂરિયાતો આપણે સંતોષી શકીએ અને જુદા જુદા રોગની સામે આપણે રક્ષણો મેળવી શકીએ એવું આપણે શીખ્યા હવે એ પાઠને ફરીથી એકવાર સ્વાધ્યાય દ્વારા પુનરાવર્તિત કરીએ જેમાં આપણે અહીંયા સ્વાધ્યાય લખેલા છે આપણા સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો તો આપણા પોષકના મુખ્ય પોષક ઘટકો ક્યાં ક્યાં છે તો કે કાર્બોદિત ચરબી અને પ્રોટીન આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો છે ફરીથી એકવાર કહીએ કાર્બોદિત પ્રોટીન ચરબી એ આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકો છે જે આપણે શરૂઆતમાં જોયું હવે પ્રશ્ન 2 નીચે આપેલાના નામ લખો પોષક દ્રવ્ય જે ઊર્જા આપે ઊર્જા કોણ આપે તો કે ઊર્જા આપણને ચરબી આપે એટલે એના જવાબની અંદર આવશે ચરબી પોષક દ્રવ્ય જે શરીરની વૃદ્ધિ અને સમારકામ કરે આપણે વિડિયો નંબર 2 માં જોયું હતું કે શરીર વર્ધક ખોરાક કોને કહીએ છીએ પ્રોટીન ને પ્રોટીન છે શું કરે વૃદ્ધિ આપે અને સમારકામ કરે વિટામિન જે સારી દ્રષ્ટિ આપે સારી દ્રષ્ટિ માટે કયું વિટામિન જોઈએ તો કે વિટામિન એ ની જરૂર પડે તો એમાં જવાબ આવશે વિટામિન એ અને ખનિજ કે જે હાડકા માટે આવશ્યક છે એવો ખનિજ કયો જુદા જુદા પ્રકારના ખનિજ જોયા ને આપણે આયોડિન આયરન ફોસ્ફરસ કેલ્શિયમ તો હાડકા માટે જરૂર એવું ખનિજ કયો તો કે કેલ્શિયમ તો હાડકા માટે જરૂરી ખનિજ ની અંદર જવાબ આવશે કેલ્શિયમ હવે ખાદ્ય પદાર્થના નામ લખો કે જેમાંથી નીચેના પોષક દ્રવ્ય મળે આપણને ચરબી શેમાંથી મળે ઘણા બધામાંથી મળે આપણે ફક્ત બે નામ લખવાના છે કેમાંથી મળે દૂધમાંથી મળે ઘીમાંથી મળે તેલમાંથી મળે માંસ મટન મચ્છીમાંથી મળે પણ આપણે બે ના નામ લખવાના છે આપણે બે ના નામ તરીકે તેલ અને ઘી સ્ટાર્ચ એમાંથી મળે ઘઉં અને ચોખા એ સિવાય પણ તમે જુદા તમને તમારી જાણકારી માં હોય તો લખી શકો આનો કોઈ એક જ જવાબ હોય જરૂરી નથી દુનિયામાં અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો છે આપણે જે એનાથી સભર હોય એનાથી ભરપૂર હોય એવા બે નામ લખવાના હોય છે પાચક રેષા શેમાંથી મળે તો કે ભાજી પ્રકારની જે વનસ્પતિ છે એટલે કે મેથી પાંજરીઓ મે બે લીધા આનો જવાબ કદાચ ઘઉં ને ચોખા પણ લખી શકાય કારણ કે એમાં પણ રેષાઓ પાચક રેષા જેને આપણે રુક્ષાંશ કહીએ છીએ એ હોય છે પ્રોટીન કેમાંથી મળે તો કે કઠોળ વર્ગની વનસ્પતિમાંથી કઠોળ વર્ગની વનસ્પતિ એટલે શું તો કે મગ ચણા બીજા ઘણા બધા આવી શકે વટાણા બરાબર છે પછી બીજા તમે પણ હોય ચોરી એવું અડદ એવા ઘણા બધા છે જે તમે અહીંયા લખી શકો તો અહીંયા આપણે ત્રણ પ્રશ્ન પૂરા કર્યા ચોથા પ્રશ્નમાં ફક્ત સાચું વિધાન હોય એની સામે રાઈટની નિશાની કરવાની છે સાચાની પહેલું છે માત્ર ભાત ખાવાથી આપણા શરીરને પોષક આવશ્યકતા પૂરી કરી શકે આપણે વિદ્યાર્થી મિત્રો પાઠમાં જોયું કે કોઈ પણ એક પ્રકારનો આહાર છે એ શરીર માટે પર્યાપ્ત નથી વિવિધતા સભર આહાર લેવો જોઈએ આમાં ફક્ત ભાત જ ખાવાની વાત કરી છે તો આ વિધાનને આપણે સાચું કહી શકીએ નહીં બીજ ત્રુટિજન્ય રોગ અટકાવવા માટે સંતુલિત આહાર ખાવાથી થઈ શકે તો કે ચોક્કસ જો ત્રુટિજન્ય રોગનો અટકાવ છે આપણે જુદી જુદી પ્રકારનો વિવિધતા સભર એટલે કે સંતુલિત આહાર કરીએ તો કોઈની ત્રુટિ થાય નહીં અને એના ત્રુટિજન્ય રોગોથી આપણને અટકાવ મળે રક્ષણ મળે શરીરને માટે સંતુલિત આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ ઉપર જેવો જ વિધાન છે હા વિવિધતા સભર જો ખાદ્ય પદાર્થો હોય તો જુદા જુદા પ્રકારના આપણને પોષક દ્રવ્ય મળી રહે તો એમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ
શરીરમાં બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે ફક્ત માંસ પર્યાપ્ત છે આ વિધાન એ જેવું છે આપણે જોયું ને એક જ પ્રકારનો ખોરાક છે એ શરીર માટે પર્યાપ્ત નથી તો માંસ પણ પર્યાપ્ત નથી માટે આ વિધાન સાચું નથી પણ આમાં આપણે ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરવાનું નથી કીધું ફક્ત સાચા વિધાનની સામે રાઈટની નિશાની કરી કરવાનું કીધું છે તો આપણે આ ફક્ત બે વિધાનની સામે રાઈટની નિશાની કરીશું હવે પ્રશ્ન પાંચમો અને છેલ્લો કે ખાલી જગ્યા પૂરો વિટામિન ડી ની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે ખાલી જગ્યામાં શું આવશે તો કે સુક્તાન આવશે સુક્તાનનો રોગ થાય છે પાઠમાં લખેલું છે ખાલી જગ્યાની પ્રોટીનથી બેરીબેરીનો રોગ થાય છે બેરીબેરીનો રોગ કોનાથી થાય છે તો કે વિટામિન ડી 1 ની કમીથી આપણે જોયું કે વિટામિન બી ઘણા બધા વિટામિનનો સમૂહ છે તેમાં B1 B2 એમ લગભગ B12 સુધી છે જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી પણ હું તમને અધિક જાણકારી માટે કહી રહ્યો છું તો વિટામિન D1 ની કમીથી બેરીબેરીનો રોગ થાય છે વિટામિન સી ની ઉણપથી ખાલી જગ્યાનો રોગ થાય છે શેનો રોગ થાય છે તો કે સ્કર્વીનો રોગ થાય છે જે આપણે જોયું હતું અને આપણા શરીરમાં આહારમાં ખાલી જગ્યાના અભાવથી રતાંગળા પણ આવે છે રતાંગળા પણ બધા આંખને રોગો દ્રષ્ટિને લગતો રોગ છે દ્રષ્ટિને લગતો રોગ કોના દ્વારા થાય તો કે વિટામિન એ ની ઉણપથી તો એના ખાલી જગ્યામાં વિટામિન એ આવશે એટલે પહેલામાં સુક્તાન બીજામાં વિટામિન B1 ત્રીજામાં સ્કર્વી અને ચોથામાં વિટામિન એ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય પૂરો થઈ ગયો બહુ સરસ મજાનો પાઠ હતો જેના દ્વારા તમારે શું ખાવું અને કેટલા પ્રમાણમાં ખાવું એ છે કે નહીં એની ચકાસણી કઈ રીતે કરવી એ બધું પાઠમાં માહિતી આપેલ છે તો આ પાઠને સમજજો વાંચજો અને અભ્યાસ કરજો અને જીવનમાં ઉતારજો કે આ પ્રકારનો ખોરાક આપણે ખાવો જોઈએ અને બીજું વિદ્યાર્થી મિત્રો તમે આ બધું તમારા નોટમાં ઉતારી જ લીધું હશે આ જે તમારે સ્વાધ્યાય છે હોમવર્કમાં કરીને મોકલવાનું છે ફરીથી એમ કહું છું આ સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરીને મોકલવાનું છે અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ જય હિન્દ જય ભારત